નમસ્કાર મિત્રો, આજે 60 ને 60માં આપણે મહારાષ્ટ્રના રાજકારણની વાત કરવાના છીએ અને મહારાષ્ટ્રમાં વરરાજા કોણ છે એ નક્કી નથી, પરંતુ જાન જોડાઈ જવાની છે એવી આજે જાહેરાત થઈ ગઈ. અને જાનડિયાઓની સાથે સાથે માન્ય વડાપ્રધાન એ પણ એ લગ્નમાં માલવાના છે એવું પણ નક્કી થઈ ગયું. આઝાદ મેદાન પર શપથવિધિ, મુખ્યમંત્રીનો શપથવિધિ એ યોજાવાનો છે એ વાત પણ જાહેર થઈ ગઈ. આજે ચંદ્રશેખર બાવનકુળે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના અધ્યક્ષ એમણે આ સમાચાર આપ્યા કે વિશ્વ ગૌરવ માનનીય પંતપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી યાંચા ઉપસ્થિતિ ગુરુવાર દિનાંક 5 ડિસેમ્બર 2024 રોજી સંધ્યાકાળી 5 વાગતા આઝાદ મેદાન મુંબઈ યેતે શપથવિધિ સંપન્ન હોણાર આહેત. રાજ્યાતિલ મહાયુતિ સરકારચા શપથવિધિ, રાજ્ય મે મહાયુતિ સરકાર કા શપથ સમારોહ વિશ્વ ગૌરવ માનનીય પ્રધાનમંત્રી શ્રી, ફિર ઉન્હોને હિન્દી મે ભી લિયા. વર રાજા કોણ છે એ નક્કી નથી. અમે એવું માનીએ છીએ કે દેવેન્દ્ર ફડણવીસ એ નરેન્દ્ર મોદીના લાડકા છે, એટલે એ મુખ્યમંત્રી થશે એવું માનીએ છીએ. પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વર્તુળો કંઈક બીજું નામ પણ કદાચ આગળ કરી રહ્યા હોય એવું બને, એટલે નક્કી નથી. પણ ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી હોય એ નિશ્ચિત છે. નાયબ મુખ્યમંત્રી તરીકે અજીત દાદા પવાર એનસીપીના, એ પણ નક્કી. પણ એકનાથ શિંદે શું કરશે શિવસેનાના, એ હજુ નક્કી નથી. કારણ કે એકનાથ શિંદે હજુ શરદ પવારના ધારાસભ્ય એમને મળીને જ પછી સાતારામાં પોતાના વતન ગામે જાય છે, અને વતન ગામે ગયા પછી એ તાવમાં પટકાય છે. ડોક્ટરો કહે છે કે 104 ડિગ્રી તાવ છે એમને. એટલે રાજકીય નાદુરસ્ત તબિયત એ નથી એવું એ દર્શાવવા માંગે છે. રાજકારણમાં તબિયત પણ નાદુરસ્ત, તંદુરસ્ત, રાજકીય, બિન રાજકીય તબિયતને પણ ઘણા બધા પ્રકાર હોય છે. એ શું ખેલ કરવા માંગે છે એ હજુ નક્કી નથી. એ ગમે તે ખેલ કરે, સરકાર રચવા માટે ભારતીય જનતા પાર્ટી પાસે પર્યાપ્ત સંખ્યાબળ છે. 288 બેઠકો જે છે ભારતીય જનતા પાર્ટી વિધાનસભાની, એમાં ભારતીય જનતા પાર્ટી પાસે 132 પોતિકી છે અને એનસીપી ની 41 છે. એટલે ભારે બહુમતીથી એ સરકાર રચી શકે છે. પરંતુ શિવસેના, એકનાથ શિંદે, એને 57 બેઠકોનું શું થાય એની પ્રતીક્ષા છે. જો કે આજે આ જાહેરાત કરી દેવામાં આવી એ પહેલા એકનાથ શિંદે જાહેરાત કરી દીધેલી હતી કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માનનીય ગૃહમંત્રી અમિત શાહ જે કે એ સહી, દેવેન્દ્ર ફડણવીસ ની પેશવાઈ આવે છે કે પછી મરાઠા મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી બીજો કોઈ નેતા આવે છે કે
આરએસએસ નો કોઈ લાડકો નેતા એમાં પ્રગટે છે એ કહેવું જરા મુશ્કેલ છે. બીજી બાજુ મેં કહ્યું એમ કે એકનાથ શિંદે એ સાતારા જવા રવાના થયા એ પહેલા એમને શરદ પવારના નિષ્ઠાવંત એવા અને 1,00,000 કરતા વધારે સરસાઈથી જીતેલા એક ધારાસભ્ય વર્ષા બંગલો પર કાર્યવાહક મુખ્યમંત્રી શિંદેને મળે છે. એટલું જ નહીં, એ પત્રકારો સાથે પણ લાંબી ચર્ચા કરે છે, પરંતુ બધું ગોપિત રાખે છે કે શું એમની ચર્ચા થઈ, રહસ્ય છે. શરદ પવાર કયો ખેલ ખેલવા માંગે છે અને શરદ પવાર એકનાથ શિંદેને લઈ જાય તો પણ શરદ પવારની પાસે એવું સંખ્યાબળ નથી કે જેથી એ સરકાર રચી શકે. અજીતદાદા પવાર કમિટ કરી ચૂક્યા છે અને અજીતદાદા પવારની પાસે 41 જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોમાંથી બહુમતી ધારાસભ્યોને અથવા 2/3 ધારાસભ્યોને ફોડીને અથવા તો પોતાના તરફ આકર્ષીને શરદ પવાર કંઈક એકનાથ શિંદે અને આ એનસીપીના ધારાસભ્યોને લઈને અને ભારતીય જનતા પાર્ટીમાં પણ ભાંગફોડ કરીને કોઈ સરકાર રચે તો કંઈ કહેવાય નહીં, પણ એ શક્યતા પણ બહુ જ ક્ષીણ છે. અમને એ શક્ય લાગતું નથી, કારણ કે વિપક્ષની પાસે બહુમતી છે નહીં. વિપક્ષની પાસે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના 20, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના 16, એનસીપી શરદ પવારના 10, સમાજવાદી પાર્ટીના 2, શેકાપના 1, સીપીઆઈએમના 1, એ રીતે ગણ્યા ગાંઠ્યા સભ્યો છે. એટલે જ્યાં દિલ્હીમાં મોદી શાહ સત્તામાં બેઠા હોય ત્યારે મહારાષ્ટ્રમાં કઈ આસમાની સુલતાની કરવાની શરદ પવારની મહેચ્છા એ બર આવે એવું લાગે નહીં. એમાં એક બીજી શક્યતા ખરી, પણ એ બધું વિશફુલ થિંકિંગ જ ગણાય. અમે એને સમર્થન આપવા માટે તૈયાર નથી, પણ એ વાત પણ વહેતી કરવામાં આવી છે કે બિહારમાં નીતિશ કુમારનો કાંટો નીકળી જાય એમ છે. એટલે નીતિશ કુમાર નિર્ણય કરી લે. આ બાજુ ચંદ્રબાબુ નાયડુ એમની કઈ બહુ મોદી શાહની જોડીથી બહુ રાજી છે એવું એ નથી, અને એમની પાસે ભરપટ્ટે બહુમતી છે. એટલે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર એ જો મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ટેકો પાછો ખેંચી લે તો એનડીએની સરકાર તૂટી પડે, અને એવા સંજોગોની અંદર કોંગ્રેસના નેતૃત્વમાં અથવા તો શરદ પવારના નેતૃત્વમાં, જરૂરી નથી કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને, કદાચ શરદ પવાર પણ બને, કારણ કે શરદ પવારની વડાપ્રધાન બનવાની મહેચ્છા તો ઘણા વખતથી હતી. ચંદ્રબાબુ પણ બની શકે, નીતિશ કુમાર પણ બની શકે, પણ આ શક્યતા પણ મને બહુ જાજી ગળે ઉતરતી નથી. આ જે વાત વહેતી કરવામાં આવી છે, કારણ કે આ બધા છે ને પિલ્લા બહુ છોડવામાં આવે છે, અને આ પિલ્લા છે ને ઘણી વખતે નરેન્દ્ર મોદીના કેમ્પમાંથી છોડવામાં આવે. એક્શન નું રિએક્શન કેવું આવે છે એ જાણવા માટે, આવું થાય તો શું, એ પિલ્લું છે ને એ ગોદી મીડિયામાં ચલાવવામાં આવે, પણ એ ઇલોજિકલ છે. જો કે મોદી શાહના રાજકારણમાં લોજિકલ બાબતો આવતી જ નથી. જો લોજિકલ હોત તો મહારાષ્ટ્રમાં 5 મહિના પહેલા જે જનમત હતો
જે મહાવિકાસ આઘાડીને બહુમતી આપતો હતો એ એકાએક કઈ રીતે બદલાઈ ગયો, એ પ્રશ્ન સાથે મહારાષ્ટ્રના એક બહુ જ પ્રતિષ્ઠિત સમાજસેવક અને લેખક બાબા આઢવે આ મરણ ઉપવાસ શરૂ કરી દીધા ઈવીએમ ના ગોટાળાઓની સામે. અજીતદાદા પવાર પણ એમને જઈને મળ્યા. અજીતદાદાએ સમજાવવાની કોશિશ કરી કે બાબા આમાં કરીએ શું, 5 મહિનામાં લોકોનો મત બદલાઈ ગયો હોય તો અમે શું કરીએ, અમે જીત્યા એ અમારો વાંક. પણ બાબા આઢવ કે છે કે ઈવીએમ સાથે ભયાનક ચેડા થયા છે અને મતદાન જે થયું છે એના કરતા મત ગણતરીના જે વોટ છે એ કઈ રીતે વધી જાય અથવા તો ઈવીએમ કઈ રીતે વીઆઈ, કારણ કે ઈવીએમ બંધ થાય એમના આંકડાઓ જે એટલે વોટિંગ જયારે પૂરું થાય અને જે ફોર્મ નંબર 17 આપવામાં આવે એના પછી 7-8% વોટ કઈ રીતે વધી જાય એ પ્રશ્ન પણ બાબા આઢવને જ નહીં મહાવિકાસ આઘાડી એટલે કે વિપક્ષ જે છે એને થઈ રહ્યો છે અને એ એ બાબતને લઈને આંદોલન કરવા માટે પણ તૈયારી કરી રહ્યા છે. પણ બાબા આઢવને સમજાવવા માટે અજીતદાદા પવાર ગયા હતા પણ અજીતદાદા પવારની વાત એમને ગળે ઉતરતી નથી. છેવટે ઉદ્ધવ ઠાકરે જઈને એમના ઉપવાસ છોડાવ્યા છે અને કમસે કમ આવતા દિવસોમાં આ ઈવીએમ અથવા તો ચૂંટણી પંચ એનું શું કરવું, અન્યથા આ રીતે જો ચૂંટણીઓ યોજાવાની હોય અને હરિયાણા અને મહારાષ્ટ્ર થવાનું હોય તો પછી ચૂંટણીઓનું કોઈ મહત્વ રહે જ નહીં. સામે એક દલીલ એવી પણ કરે તો ઝારખંડ અને જમ્મુ કાશ્મીરમાં વિપક્ષો જીત્યા એનું શું. તો આમાં તો છે ને ઈવીએમ નું સેટિંગ ક્યાં કઈ રીતે કરવામાં આવે છે એ વાત પણ ચકાસી લેવા જેવી છે. અને ઈવીએમ મેન્યુફેક્ચરિંગ કંપની જે છે જાહેર ક્ષેત્રની એટલે સરકારી કંપની જે છે કેન્દ્ર સરકાર હસ્તકની, એમાં આપણા રાજકોટના ભાજપના નેતા સહિતના 4-4 ડાયરેક્ટરો શું કરે છે અને એ છે ને એનો સિક્રેટ કોડ લઈને એનો ઉપયોગ કરે છે કે કેમ એની તપાસ થવી જોઈએ. અમે ઈવીએમ ના વિરોધી નથી. ઈવીએમ નો સૌથી પહેલો વિરોધ કરનાર ભારતીય જનતા પાર્ટી હતી એ અમે અગાઉ તમને કહી ગયા છીએ. અને ભારતીય જનતા પાર્ટી ના લાલકૃષ્ણ આડવાણી અને પેલા ભારતીય જનતા પાર્ટીની સાથે મિત્રતા ધરાવનાર ચંદ્રબાબુ નાયડુ એ વખતે પણ આંધ્રના ટેકનોસાવી મુખ્યમંત્રી હતા અને અત્યારે પાછા એનડીએની સાથે એ ટેકનોસાવી મુખ્યમંત્રી છે. એમણે અને લાલકૃષ્ણ આડવાણીએ નરસિમ્હા રાવ જે ભારતીય જનતા પાર્ટીના એ વખતે પ્રવક્તા હતા અને અત્યારે નરેન્દ્ર મોદી આવ્યા પછી એમને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા, એ નરસિમ્હા રાવની એક ડેમોક્રેસી એટ રિસ્ક, તમે ગૂગલ કરશો તો આ બુક તમને નરસિમ્હા રાવની ડેમોક્રેસી એટ રિસ્ક, લગભગ હવે તો એની એની કિંમત વધતી જ જાય છે. પહેલા છે ને 1000 રૂપિયા હતી, પછી છે ને 1800 રૂપિયા થઈ ગઈ, અત્યારે છે ને એમેઝોન ઉપર તમને મળે તો 2200 રૂપિયામાં કદાચ મળતી હશે, પણ મળે છે જરૂર. એની અંદર અમેરિકાના નિષ્ણાતો જે છે એ લોકો ઈવીએમ ની અંદર કઈ રીતે ચેડા કરી શકાય છે એના બધા મત એમણે વ્યક્ત કર્યા છે. એની પ્રસ્તાવના લાલકૃષ્ણ આડવાણીએ અને ચંદ્રબાબુ નાયડુએ લખેલી છે અને પ્રેસ કોન્ફરન્સ ભરી ભરીને એમણે છે ને ઈવીએમ સાથે ચેડા થાય છે એ કહ્યું હતું. પણ જ્યારે એ સત્તામાં આવી ગયા પછી એમણે એ વાત છે ને ભૂલાવી દીધી. એટલે જે ભારતીય જનતા પાર્ટી ઈવીએમ ની સામે લડાઈ કરતી હતી એ અત્યારે ઈવીએમ નો બચાવ કરે છે. પણ પ્રશ્ન એ છે ઈવીએમ થી ભલે ચૂંટણી થાય પણ જેટલું મતદાન થયું હોય એ મતદાનમાં
છ કરોડ વોટ લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે વધી જાય અને ભારતીય જનતા પાર્ટી અને એના મિત્ર પક્ષોના વોટ અને એમની બેઠકો એ 79 બેઠકો કઈ રીતે વધી જાય, કારણ કે 240માં ભારતીય જનતા પાર્ટી સમેટાઈ ગઈ છે, પણ હવે 240માંથી તમે છે ને 70 જેટલી બેઠકો એને છે ને આ રીતે ચેડા કરીને, વોટના ચેડા કરીને, ચૂંટણી પંચના ચેડા થકી મળી, એટલે આમ તો છે ને 240માંથી 70 કાઢી નાખો તો ખરેખર નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાર્ટીને કેટલી બેઠકો મળી એ છે ને મોરારજી દેસાઈની સાથે કામ કરનાર આઈએએસ અધિકારીના નેતૃત્વવાળી એક ટીમે જે અહેવાલ આપ્યો છે અને એ દરેકે દરેક કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ એ અહેવાલ આપ્યો છે એની અંદર બહુ સ્પષ્ટ છે. આપણે અગાઉ એના ઉપર પણ એપિસોડ કરેલો છે. એટલે ઈવીએમ ભલે વપરાય, પણ પેલા ઈવીએમ વીઆઈ નહીં એ બહુ જરૂરી છે. ઈવીએમ રાતે વીઆઈ એ કેવું, અને 6 કરોડ વોટ વધી જાય, અહીંયા લાખો વોટ વધી ગયા મહારાષ્ટ્રની અંદર. બાબા આઢવ એમને ઉપવાસ ઉપર નથી બેઠા, તો નહોતા બેઠા, પણ હવે આ દિશામાં આંદોલન કરવા માટેની વિપક્ષની જે તૈયારી છે એ તૈયારી પછી કેન્દ્ર સરકાર એ શું કરે છે, ચૂંટણી પંચ એના કયામાં છે, સુપ્રીમ કોર્ટ પાસેથી અપેક્ષા અમને છે કે સુપ્રીમ કોર્ટ એ જ્યુડિશિયસ નિર્ણયો કરશે, પણ સુપ્રીમ કોર્ટના જે છેલ્લા બે ચીફ જસ્ટિસ એમનું વર્તન આપણે જોયું, એના ઉપરથી બે કે ત્રણ ચીફ જસ્ટિસ, છેલ્લા ત્રણ ચીફ જસ્ટિસ એ તો જાણે સંઘના સ્વયંસેવકો હોય એ રીતે વર્તતા રહ્યા છે. એટલે એમણે જે કામ કર્યા છે એ શંકાના ઘેરામાં તો છે. પેલા ભાઈ તો પાછા રાજ્યસભા જઈને બેઠા. એવું નથી કે ચીફ જસ્ટિસ અગાઉ ભૂતકાળમાં પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ ન થયા હોય અથવા તો બીજા હોદ્દાઓ ઉપર ન આવ્યા હોય નિવૃત્તિ પછી, પણ એમનું વર્તન છે ને એ પેલું કે એના વિશે શંકાથી એ પર હોવું જોઈએ. પણ અત્યારે ચૂંટણી પંચ પણ શંકાના ઘેરામાં છે, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસો પણ શંકાના ઘેરામાં રહ્યા છે, અને પ્રજા જો અદાલતોમાં પણ વિશ્વાસ ગુમાવી દેશે, સરકાર તો એ પોતાનું ધાર્યું જ કરશે, તો પછી પ્રજાનું શું થશે, લોકશાહીનું શું થશે, બંધારણનું શું થશે, આ બધા પ્રશ્નો તમને થવા જોઈએ. તમારી લોકશાહી અને તમારા લોકશાહી મૂલ્યો અને તમારા મૂળભૂત અધિકારોની વાત છે, જાગતા રહેજો. અમારે કઈ ગુમાવવાનું નથી, ગુમાવવાનું તમારે છે, તમારે બધાએ. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ સત્યમ સબસ્ક્રાઈબ.